ઉત્તર ગુજરાત અને તેમાંય ખાસ કરીને વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો અહીંના ખેડૂતો રવિ સિઝનમાં રાયડાની ખેતી મોટા પ્રમાણમાં કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ ડીસાનું માર્કેટ યાર્ડ રાયડાની ખેતીથી ઉભરાઈ ગયું છે પરંતુ આ વર્ષે ખેડૂતોને રાયડાના પોષણક્ષમ ભાવ મળતા નથી રાયડાની ખેતી બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં બટાટા બાદ રાયડો સૌથી વધુ પ્રમાણમાં વાવવામાં આવે છે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં રાયડાની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે અત્યારે રાયડાની લણણીનો સમય થઈ જતા હવે ડીસાનું ગંજ બજાર રાયડાની આવકથી ઉભરાવા માંડ્યું છે ડીસા માર્કેટ યાર્ડમાં અત્યારે પ્રતિદિન રાયડાની અંદાજીત ત્રણ કરતાં પણ વધુ બોરીની આવક થઈ રહી છે આટલી માતબર આવક હોવા છતાં ખેડૂતોને રાયડાના ભાવો જોઈએ તેવા નથી મળી રહ્યા હોવાનું ડીસા ગંજ બજારના સેક્રેટરી જણાવી રહ્યા છે દર વર્ષ કરતાં અત્યારે ખેડૂતોને રાયડાના પ્રતિ વીસ કિલોએ પચાસ રૂપિયા ઓછા મળી રહ્યા છે બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં રાયડાની રવિ સિઝન દરમિયાન આવક શરૂ થઈ ગયેલ છે રાયડાના વીસ કિલોગ્રામના ભાવ સાતસો ને વીસ રૂપિયાથી સાતસો ને એકાવન રૂપિયા નોંધાયેલ છે આજે બત્રીસો પંદર બોરીની આવક નોંધાયેલ છે અને રાયડાના ભાવ સરકારશ્રીએ નવસો ને ચાર રૂપિયા ટેકાના જાહેર કરેલ છે પરંતુ હજી ખરીદી શરૂ થયેલ નથી સર ખરીદી શરૂ થશે દરમિયાન લગભગ પોષણ ભાવ મળી રહેશે એવું જણાઈ રહ્યું છે રાયડાના ભાવ અત્યારે ખૂબ જ ઓછા છે પરંતુ રાયડાના ઉપયોગ વિશે ડીસા માર્કેટ યાર્ડના વેપારી સાથે વાત કરતાં તેમણે રાયડાના ઉપયોગ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રાયડાનો ઉપયોગ ખાદ્ય તેલ માટે થાય છે અને ત્યારબાદ તેના વધેલા ખોળમાંથી કેટલ ફૂડ બને છે પરંતુ તેમ છતાં આ વર્ષે રાયડાના ભાવો ખૂબ જ ઓછા છે આજે ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની પંદરસોથી બે હજાર ગુણીની આવક છે તેની સામે ભાવ સાતસો ચાલીસથી એંસી રૂપિયા મંડિત છે જે ગઈ સાલની સરખામણીએ પચાસથી એંસી રૂપિયા ઊંચા છે અને રાયડામાંથી નીકળતું તેલ જે રાયડા તેલ જે ખાવામાં શરીર માટે સ્વાસ્થ્યદાયક હોય છે અને એનો ખોળ બી જે કટલ ફૂડમાં વપરાય છે તે બી સારો માત્રામાં ઢોરો માટે સારો રહે છે